તો બેચરર ઓફ ડિગ્રી માટે બીએડ માટે સિટી વાઇઝ કોલેજ છે, ડિસ્ટ્રિક્ટ વાઇઝ કોલેજ અને સબ્જેક્ટ વાઇઝ કોલેજની આજે સંપૂર્ણ વિગતો જોશું. તો સિટી વાઇઝ કોલેજો જોઈએ પહેલા. તો સિટી વાઇઝ કોલેજની અંદર 76 કોલેજો છે, ડિસ્ટ્રિક્ટ વાઇઝ પણ 76 છે અને સબ્જેક્ટ વાઇઝ કોલેજો 12 દર્શાવેલી છે. તો જોઈએ સિટી વાઇઝ કોલેજો. તો પહેલાં જનરલ જોઈ લઈએ. ત્યારબાદ અંદરોખાની અંદર એક કોલેજ છે, બીએડ કોલેજ અંદરોખા. તેની અંદર વાત કરીએ તો માન્યતા મળેલ છે 2018-19 એડમિશન માટે. NCTE કોલેજ માન્યતા આપેલ હશે, પ્રવેશ ફાળવવામાં આવશે. તેની વિગત તમે જોઈ શકો છો. કોલેજની સંપૂર્ણ વિગત અહીંયા છે. કોલેજનું નામ, ડિપાર્ટમેન્ટ, ડિસ્ટ્રિક્ટ, સિટી, ફોન નંબર, ઈમેલ એડ્રેસ, ગર્લ્સની ફી, બોયઝની ફી, હોસ્ટેલની સુવિધા નો બતાવેલી છે. અહીંયા હોસ્ટેલની સુવિધા નથી. ત્યારબાદ તેની અહીંયા વિગતો તમે જોઈ શકો. સેલ્ફ ફાઇનાન્સની અંદર કેટલી છે? ઇંગ્લિશ, સંસ્કૃત, સોશિયલ સાયન્સ, મેથેમેટિક્સ, સાયન્સ, ઇકોનોમિક્સ, કોમર્સ, કમ્પ્યુટર, હિન્દીની અંદર તમે જે જોઈ શકો છો. અને કોલેજની માહિતી પ્રિન્ટ કરવી તો તમે પ્રિન્ટ ઉપર ક્લિક કરીને પ્રિન્ટ પણ કરી શકો છો. કેમ્પસ જોવો તો કેમ્પસનો પણ ફોટો તમે જોઈ શકો છો. ત્યારબાદ બીજી કોલેજ જોઈએ, અંતોલીની અંદર છે, બીએડ કોલેજ અંતોલી એક જ છે. તેની પણ તમારે વિગતો જોવી હોય તો એના પર ક્લિક મારીને તમે જોઈ શકો છો. અરવલ્લીની અંદર છે આ. ત્યારબાદ બાસ્પાની અંદર પણ એક કોલેજ છે, કોલેજ ઓફ એજ્યુકેશન બાસ્પા. બાયડની અંદર જોઈએ તો બાયડની અંદર પણ શ્રી બાયડ કેળવણી મંડળ, એની વિગતો પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ છે બેચરાજી, એમાં બે કોલેજો છે, તેના નામ તમે જોઈ શકો છો. સરસ્વતી છે અને સહજાનંદ છે. ત્યારબાદ ભાંડુની અંદર તમે જોઈ શકો છો. તમે સ્ટોપ કરીને જોઈ શકો છો, આપણે ફટાફટ જોઈ લઈએ છીએ. ભિલોડાની અંદર એક છે, દાણોદરડાની અંદર 3 છે, ઈડરમાં આવી ગયા, ડીસા બાકી છે, દિલસાની અંદર એક છે, આડાદની અંદર એક છે, હિંમતનગરની અંદર 2 છે, ગ્રોમર અને કોલેજ ઓફ એજ્યુકેશન સમર્થ. ત્યારબાદ ઈડર, ત્યારબાદ કડી, કડીની અંદર 2 છે. તેની વિગતો જોવી હોય એલન પટેલની તો તમે ક્લિક કરીને જોઈ શકો છો. ફોટો નથી મૂકેલો. ખેડ બ્રહ્માની અંદર એક છે, એકતા કોલેજ ઓફ એજ્યુકેશન, તેની વિગતો જોઈએ તો આ રીતની વિગતો છે. તેની ફીસ બહુ હેવી છે, 56,000 લખી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેરાલુની અંદર જોઈએ, મહેસાણા જોઈએ, મોડાસાની અંદર એક છે, લલિતાબા. ત્યારબાદ પાલનપુરની અંદર 7 છે ટોટલ, તમે 7ની વિગત જોઈ શકો છો. ત્યારબાદ પલસાર, પલસારમાં 4 છે, પટેલ. પામોલની વાત કરતી SV. ત્યારબાદ પાટણની અંદર 2 કોલેજો છે, MK. ત્યારબાદ જોઈએ ભીલવાઈની અંદર 2 છે. ત્યારબાદ પ્રાતિનની અંદર પણ 2 છે, રાધનપુરની અંદર 2 છે, શ્રી બીજે ગઢવી, SMT જયાબેનો, રાજેન્દ્રનગર 1. ત્યારબાદ સમીની અંદર 1 છે, શામળાજીની અંદર 1 છે, તખતપુરની અંદર 1 છે, દલોદની અંદર 1, ઉજળેશ્વર,
અંજારની અંદર બે છે, વડોદરાની અંદર બે છે, એક છે વડનગરની અંદર, એક વાડુની અંદર, એક છે એસએમટી. તમે નામ સ્ટોપ કરીને જોઈ શકો છો પૂરા નામ. વિડીયો પોઝ કરી અને તમે જોઈ શકો છો. ગણેશપુરા વાલમની અંદર એક છે, વીરાવાડાની અંદર છે સરસ્વતી, વિસનગરની અંદર એક છે, રણેલાની અંદર, વિસનગરની અંદર પણ એક છે. તો આથી સંપૂર્ણ કોલેજની લિસ્ટ અને અંદર આવેલી કોલેજો સિટી વાઇઝ હતી. હવે જનરલ જોઈ લઈએ ડિસ્ટ્રિક્ટ વાઇઝ. તો બનાસકાંઠાની અંદર 9 છે, મહેસાણાની અંદર 34 કોલેજો છે, પાટણની અંદર 13, સાબરકાંઠાની અંદર 13, અરવલ્લીની અંદર 7 છે. તો બનાસકાંઠાની અંદર 9 છે તે જોઈ લો. ત્યારબાદ મહેસાણાની અંદર 34 કોલેજો છે. વિડીયો તમે સ્ટોપ કરી અને તમે જોઈ શકો છો પોઝ કરી. સાબરકાંઠાની 13, કોઈ બી માહિતી જોઈતી તો કોલેજ પર ક્લિક કરવાનું છે, તમે જોઈ શકો છો. એટલે ત્યાં બીએડ કોલેજ સેલ્ફ ફાઇનાન્સ છે. ત્યારબાદ સબ્જેક્ટ વાઇઝ જોઈએ તો ગુજરાતીની અંદર 73 છે, સંસ્કૃતની અંદર 72, ગણિતની અંદર 74 છે, એકાઉન્ટની અંદર 65 છે, હોમ સાયન્સની અંદર 4, હિન્દીની અંદર 59 છે, ઇંગ્લિશની અંદર 74 છે, સોશિયલ સાયન્સની અંદર 74, સાયન્સની અંદર 74, ઇકોનોમિક્સની અંદર 14 છે, કોમર્સની અંદર 21 છે અને કમ્પ્યુટરની અંદર 50 છે. તો ગુજરાતીની જોઈએ ત્યાં બધી કોલેજની અંદર અવેલેબલ છે. ત્યારબાદ સંસ્કૃતની અંદર જોઈએ તમે વિડીયો સ્ટોપ કરી અને જોઈ શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો કોલેજના લિસ્ટ છે, ફટાફટ જોઈએ છે. તમે સ્ટોપ કરી વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો. ત્યારબાદ ઇંગ્લિશની અંદર 74 છે, ત્યારબાદ સોશિયલ સાયન્સની અંદર 74 છે, સાયન્સની અંદર 74 છે, ઇકોનોમિક્સ 14, કોમર્સ
કોમર્સની અંદર 21 છે, ત્યારબાદ કમ્પ્યુટરની અંદર 50 છે. આ રીતે તમે સંપૂર્ણ કોલેજની લિસ્ટ જોઈ શકો છો. ડિસ્ટ્રિક્ટ વાઇઝ, સિટી વાઇઝ, સબ્જેક્ટ વાઇઝ આપણે લિસ્ટ જોઈ. અને અગાઉની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, આ વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે માતરમ.